અહીં એક ત્રાજવું આપેલ છે અને જુઓ કે તેના બંને પલડા સંતુલિત છે તેમજ અહીં એક પ્રશ્ન છે જેનો જવાબ આપવાનો છે અહીં એક એવું છે જેનું દળ આપણને ખબર નથી તેથી તેના પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવેલ છે તેની સાથે એક કિલોગ્રામ દળ ધરાવતા બીજા પણ અમુક વજનિયા છે આ બધા પણ દરેક એક કિલોગ્રામ દળ ધરાવતા વજનિયા છે હવે તમારા માટે મારો પ્રશ્ન એ છે કે આપણે બંનેમાંથી કોઈ એક બાજુ એવું શું કરીએ જેથી આ વજનિયાનું દળ ખબર પડી શકે અથવા શું આપણે તે નહીં શોધી શકીએ એવું પણ બને અથવા આ બાજુ કંઈક ઉમેરીએ કે બાદ કરીએ જેથી આ વજનિયાનું દળ ખબર પડી શકે હું તમને થોડો સમય આપું છું જેથી તમે જાતે વિચારી શકો આ દળ કેટલું છે તે શોધવા તેને આ બાજુ જ રાખીએ તે માટે આ ત્રણને અહીંથી દૂર કરીએ પણ એટલું પૂરતું નથી કારણ કે જો આ ત્રણ વજનિયાને દૂર કરીએ તો અહીંથી દળ ઘટી જશે અને આ પલડું ઉપર જશે જ્યારે જમણી તરફનું પલડું નીચે તરફ જશે માટે તેટલી માહિતી પૂરતી નથી તેથી કહી શકાય કે આ ભૂરા રંગનું જે વજન્યું છે તેનું દળ આ બાજુના દળ કરતા ઓછું છે માટે ફક્ત આ ત્રણને દૂર કરવાથી તે જાણી શકાય નહીં આમ જો બંને બાજુ સંતુલન રાખવું હોય તો બંને બાજુથી સરખું દળ ઓછું કરવું પડે તેથી જો અહીંથી આ ત્રણ વજનિયા દૂર કરવા હોય તો ચાલો તેને અહીંથી દૂર કરી દઈએ હવે બંને બાજુ સરખું દળ નથી આ બાજુ દળ ઘટી ગયું છે માટે બંને બાજુથી ત્રણ વજનિયા ઘટાડવા પડે આમ આ બાજુથી પણ ત્રણ વજનિયાને દૂર કરીએ પહેલા બંને સંતુલિત હતા પછી સરખું જ દળ બંને બાજુથી ઓછું કર્યું તેથી તે સંતુલિત જ રહેશે આમ હવે જાણી શકાય કે આ વજનિયાનું દળ શું હશે તેથી કહી શકાય કે આ વજનિયાનું દળ એ અહીં બાકી રહેલ દળ જેટલું થશે તેનું દળ થશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને જો તેને કિલોગ્રામમાં દર્શાવીએ તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર સાત કિલોગ્રામ મળે આમ આ જથ્થાનું દળ સાત કિલોગ્રામ હોય